समाचारની વાત કરીએ. મોરબીના ચકચારી સિંચાઈ કૌભાંડ મામલે પરસોત્તમ સાબરિયાની ધરપકડ થઈ અને ત્યારબાદ હવે કોંગ્રેસના નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસના નેતાઓ હવે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જયરામ પટેલ સામે પણ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પણ પોલીસ મથકના પીઆઈએ ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી દીધો છે અને તેમણે આ મામલે ઉચ્ચસ્તરીય રજૂઆત કરવા પણ જણાવ્યું છે. કોંગ્રેસના નેતાઓને તેમણે જણાવ્યું કે જે કથિત ગુનો છે તેનું સ્થળ મોરબી ન હોવાથી આ પોલીસ મથકમાં ફરિયાદ ન નોંધી શકાય. તો જયરામ પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે કોંગ્રેસના નેતાઓ ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે જો વાયરલ થયેલી ઓડિયો ક્લિપના આધારે કોંગ્રેસના ધારાસભ્ય અને તેમની સામે જો ફરિયાદ નોંધાતી હોય, તેમની ધરપકડ થતી હોય, તો પછી ગૃહમંત્રી અને જયરામ પટેલની પણ ધરપકડ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વલસાડના ભિલાડ પોલીસ મથકમાં એક પ્લોટના નામે 80 લાખની છેતરપિંડી થયાના આરોપ સાથે ફરિયાદ નોંધવા માટે તેઓ જઈ પહોંચ્યા હતા, જેમાં રાજકોટના સૌજી પટેલ સહિત કેટલાક શખ્સોના આરોપીઓ તરીકે તેમને દર્શાવાયા છે. અને આ મામલે પાટીદાર આગેવાન ગણાતા જયરામ પટેલ અને ગૃહમંત્રી વચ્ચે કથિત ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી, જેમાં જયરામ પટેલે સમાધાન કરાવવા વાત કરી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમાધાન થાય તેવું ઈચ્છતા નહોતા. તો આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સત્યમ હંસોરા. સત્યમ, જે રીતે આખો મામલો છે અને ફરિયાદ નોંધાવવા ગયા કોંગ્રેસના કાર્યકર્તાઓ, પરંતુ ફરિયાદ નોંધવામાં નથી આવી, હવે આગળ શું કરશે કોંગ્રેસ? હજી ચોક્કસથી પરસોત્તમ સાબરિયાની ધરપકડ મામલે હવે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે આક્રમક મૂડમાં આવ્યા છે. અને જે પ્રદીપસિંહ જાડેજા અને જયરામભાઈ વચ્ચેની જે ઓડિયો ક્લિપ, કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, તે મામલે અત્યારે તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો જે અહીં મોરબી એ ડિવિઝન પોલીસ મથકની સામે જે છાવણીમાં બેઠા હતા, તમામ ધારાસભ્યો અત્યારે એ ડિવિઝન પોલીસ મથક પહોંચ્યા છે. અને આજે સમગ્ર આજે ઓડિયો ક્લિપ પ્રદીપસિંહ જાડેજા અને જયરામભાઈ પટેલ વચ્ચેની જે વાયરલ થઈ છે, તે મામલે ફરિયાદ નોંધાવવા તેઓ પહોંચ્યા છે. અને આપણી સાથે અત્યારે લલિતભાઈ વસોયા ધારાસભ્ય જોડાય છે કોંગ્રેસમાંથી. લલિતભાઈ, આજે ફરિયાદ કરવા પહોંચ્યા છો, શું કહેશો? પરસોત્તમભાઈ સાબરિયા ઉપર ફક્ત ઓડિયો ક્લિપિંગના આધારે ફરિયાદ નોંધી એની ધરપકડ કરવામાં આવે છે. તો આવી જ ઓડિયો, સ્પષ્ટ રૂપિયાની વાતચીત કરતી ઓડિયો ક્લિપિંગ જયરામભાઈ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા વચ્ચેની છે, સમગ્ર ગુજરાતના મીડિયા પણ બતાવી ચૂક્યા છે. તો એની સામે તમે ફરિયાદ લ્યો તો પ્રદીપસિંહ જાડેજા સામે અને જયરામભાઈ સામે તમારે ફરિયાદ લેવી જોઈએ. એ માંગ સાથે અમે એ ડિવિઝન પોલીસ ચોકીની અંદર આવ્યા છીએ. અત્યારે પોલીસ અધિકારી સાથે પણ રગજગ ચાલે છે. એનું કહેવાનું એવું છે કે અમારા વિસ્તારની અંદર, અમારા જ્યુરિડિક્શનની અંદર આ બનાવ બન્યો નથી, પરંતુ અમે લેખિત ફરિયાદ આપવા માટેની તૈયારીઓ કરીએ છીએ. અમારી કોમ્પ્યુટરાઇઝ કોપી થાય એટલે લેખિત ફરિયાદ અને જે એની ક્લિપિંગ છે એ ક્લિપિંગની પેન ડ્રાઈવ બનાવીને અમે પોલીસ સ્ટેશને આપી અને ફરિયાદ લેવા માટેનો આગ્રહ અને અઠાગ્રહ બંને કરવાના છીએ. લલિતભાઈ, આજ સવારથી ઉપવાસ આંદોલન, પ્રતિક ધરણા ચાલી રહ્યા છે. 12 થી 14 જેટલા ધારાસભ્યો વિવિધ ક્ષેત્રના અહીં પહોંચ્યા છે કોંગ્રેસના. આજે જે એક શાંતિપૂર્ણ રીતે આંદોલન થયું, પરંતુ આવનારા દિવસોમાં સમગ્ર મામલે શું આ આંદોલન ગાંધીનગર સુધી પહોંચશે? અત્યારે કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. કાલે ગુજરાત પ્રદેશના સૌ નેતા અને ધારાસભ્યો ફરીથી અમે મળવાના છીએ. મોરબી જિલ્લા કોંગ્રેસ જે પ્રમાણેના કાર્યક્રમો આપશે, એ કાર્યક્રમોની અંદર સમગ્ર ગુજરાતના સૌ ધારાસભ્યો અને પાર્ટી જેને આદેશ આપશે એવા તમામ લોકો આ કાર્યક્રમોની અંદર આવશે અને જરૂર પડશે. તો આ તો લોકશાહીનું આનંદ છે અને લોકશાહીના આનંદ સામે ફરીથી લોકશાહી પ્રસ્થાપિત કરવા માટે કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને કોંગ્રેસ પાર્ટી લડશે. વાતા લલિત વસોયા, તેઓનું કહેવું છે કે આજે સમગ્ર જે મામલો છે તે મામલે હવે એક જે પ્રદીપસિંહ જાડેજાની પણ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો જે રીતે ધારાસભ્ય વિરુદ્ધ જે ફરિયાદ એક ઓડિયો ક્લિપના આધારે કરવામાં આવી, તો શા માટે પ્રદીપસિંહ જાડેજા અને સરકાર દ્વારા કોઈ પણ ભ્રષ્ટાચારીઓ એને છોડવામાં નહીં આવે અને કોઈ પણ અધિકારી કર્મચારીએ ક્યાંય આવું ખોટું કર્યું હશે તો ચોક્કસ એની સામે પગલાઓ સતત ભરાતા રહેશે. કોંગ્રેસ સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી આ મામલે જ્યારે હવે કોંગ્રેસ આક્રમક મોડમાં છે અને કોંગ્રેસ ફરિયાદ નોંધાવવા માંગે છે. આ તરફ મોરબીમાં જ્યાં ફરિયાદ નોંધાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ જઈ પહોંચ્યા, ત્યાં કહેવામાં આવ્યું કે કથિત જે આરોપ લગાવાઈ રહ્યો છે તેનું સ્થળ મોરબી ન હોવાના કારણે આ ફરિયાદ નહીં નોંધી શકાય.
ત્યારે હવે કોંગ્રેસ દ્વારા હજી પણ આગળ લડત ચલાવવામાં આવશે અને પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તેમની માંગ છે।